साबरકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઈલોલ દાવડ રોડ ઉપર તારીખ 28/11/2020 ના રોજ બે અકસ્માત સર્જાયા હતા। હિંમતનગર દાવડ રોડ ઉપર તારીખ 28/11/2020 ના રોજ ઈલોલ હાઈસ્કૂલ પાસે આઈસર ગાડી અને ડમ્પર ગાડી વચ્ચે અકસ્માત થયો હતો। અકસ્માતમાં કન્ડક્ટરની પગના ભાગમાં ઈજાઓ થતા 108 દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તેમજ બીજો અકસ્માત મારુતિ ગાડીને સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બાવડ ઝાડસાથી અથડાતા બે વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી। હિંમતનગર બાયપાસ રોડ પાસે આ અકસ્માત થયું હતું। આબિદ ભુરા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લામાં તારીખ 27/11/2020 ને શુક્રવારના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં કોરોના પોઝિટિવના 19 કેસ સામે આવ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં તારીખ 27/11/2020 ના રોજ કોરોના પોઝિટિવના કુલ 19 કેસ સામે આવ્યા છે। હિંમતનગર તાલુકામાં 5, ઈડર તાલુકામાં 3, વડાલી તાલુકામાં 2, ખેડબ્રહ્મા તાલુકામાં 1, પોસીના તાલુકામાં 1, વિજયનગર તાલુકામાં 3, તલોદ તાલુકામાં 4 કેસ કોરોના પોઝિટિવના સામે આવ્યા છે। સુરેશ થોરી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં બ્રોડગેજ રેલવેમાં રાસાયણિક ખાતરનો જથ્થો આવી પહોંચતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં બ્રોડગેજ રેલવેમાં 26,696 બેગ રાસાયણિક ખાતરનો જથ્થો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે આવી પહોંચ્યો હતો। આ જથ્થો જીએસએફસી વડોદરા ખાતેથી જિલ્લામાં આવી પહોંચ્યો હતો। 1300 મેટ્રિક ટન રાસાયણિક ખાતર હિંમતનગર રેલવે સ્ટેશને આવી પહોંચ્યો હતો। રવિ સિઝનમાં વાવેતરમાં ખેડૂતોને જરૂરિયાતો પ્રમાણે રાસાયણિક ખાતર મળી રહેશે। યુરિયા, એમોનિયમ સલ્ફેટ અને એએસપી રાસાયણિક ખાતરનો જથ્થો લેવા માટે બંને જિલ્લાના ખેડૂતો આવી પહોંચ્યા હતા। સુરેશ થોરી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના લાલપુર ગામ પાસે કારે બાઇકને ટક્કર મારતા બાઇક ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના લાલપુર ગામ પાસે હિંમતનગર વિજાપુર રોડ પાસે મોડી સાંજે કારે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં કાર ચાલક અને બાઇક ચાલક બંને ગંભીર રીતે ઈજાઓ થઈ હતી। ગંભીર ઈજાગ્રસ્તોને 108માં સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતગ્રસ્ત કારને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી હતી। સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર।